નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. ત્યારે જે ફેસ્ટિવલ સિઝન આવે ત્યારે આપણે બધા શુભ કાર્યો કરતા હોઈએ છીએ. એમાં ઘર ખરીદવાનું હોય, ગાડી ખરીદવાની હોય કે કોઈ સારી નવી વસ્તુ ખરીદવાની હોય, પણ એવામાં અત્યારનો સિનારિયો હવે પહેલાં કરતાં ખાસો બદલાઈ ગયો છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો ભારતમાં પણ આવી ગયા છે, પણ તમારું બજેટ, જો તમારા બજેટ 1 કરોડ હોય, 1 થી 2 કરોડની વચ્ચે હોય, તો શું અહીંયા ઘર ખરીદવું સારું કે દેશની બહાર જઈને ઘર ખરીદવું તમારા માટે સહેલું બની રહેશે, એ આજે આપણે ચર્ચા કરવાના છે. કારણ કે હાલમાં જ એક રિપોર્ટ આવ્યો છે અનુસાર, જેટલા આપણે જોઈએ છીએ કે જે ઇન્વેસ્ટર્સ હતા એ હવે અબ્રોડ એટલે કે દેશની બહાર જઈને રોકાણ કરી રહ્યા છે, ત્યાં પ્રોપર્ટીઝ લઈ રહ્યા છે, અને ત્યાં પણ આગળ જતાં ઘણા બધા એવા કારણો છે જેથી લોકો અહીંયાથી બહાર વિદેશોમાં જઈને રોકાણ કરી રહ્યા છે. એના પર જ આજે આપણે ચર્ચા કરવાના છે. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે મેન્ડરસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની. નૌશાદજી, સ્વાગત છે. તો જ્યારે તમે કહ્યું ફેસ્ટિવલ સિઝન આવે એટલે આપણા સર્ચ એન્જિન વધારે પાવરફુલ થઈ જાય છે, અને એમ કહેવાય ને કે ઘર ક્યાં ખરીદવું, ક્યાં લેવું, શું ધ્યાન રાખવું, બજેટને કેટલું ધ્યાનમાં રાખવું, તો આપણે અહીંયાની તો ઘણી ચર્ચા કરી લીધી છે. અને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે હવે બહુ નાનું એક એરિયા રહી ગયો છે જે ઇન્વેસ્ટર્સ જેને ખાસ ટ્રેક કરી શકે. પણ હાલે જે સર્વે આવ્યો છે ને, બ્રોકરેજ રિપોર્ટ્સ અમુક જોવા મળ્યા છે કે રોકાણકારો અથવા તો એન્ડ યુઝર્સ પણ અહીંયા ઘર ખરીદવાને બદલે ભારતની બહાર ઘર ખરીદી રહ્યા છે, એનું શું ખાસ કારણ છે? જો, એના ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ છે કે, જેમ કે એક દાખલો આપો, એક મારા મિત્રે 6 મહિના પહેલા જ્યારે $70 હતા ત્યારે એણે એક અંધેરી વિસ્તારમાં 14 કરોડનું ઘર લીધું. તો મારે તે રેવાયુંને, મેં કીધું $2 મિલિયન ઘર લીધું છે, તને આ બજેટમાં લંડનમાં કેવું ઘર મળે, એનું ફેસ જોવા જેવું હતું. એને ફર્સ્ટ ટાઈમ રિયલાઇઝ થયું કે મેં $2 મિલિયન ખર્ચ્યા છે. તો જે તમને વેલ્યુ મળે છે, તમે બજેટ જે પ્રમાણે અહીંયા ખર્ચો છો એ પ્રમાણે તમને વેલ્યુ મળે છે, એની તમે જો કમ્પેર કરો તો તમારા ટેસ્ટ પ્રમાણે તમને એવું લાગે કે કદાચ બહાર લીધું હોય તો ઇટ વુડ હેવ બીન અ બેટર હાઉસ. દેટ ઇઝ એક લાઇફસ્ટાઇલની વાત છે. સેકન્ડ, કે ઇન્ડિયામાં પ્રોપર્ટી પ્રાઇસ એટલા વધી ગયા છે, અમુક સિટીઝમાં તો એટલા થઈ ગયા, જે મેં તમને અંધેરીનું 14 કરોડનું તમને કીધું, તો લંડનમાં સારા વિસ્તારમાં તમને એ રેટમાં મળે, અને દુબઈમાં તો તમને આલિશાન વિલા મળી જાય. એટલે એ જો માણસ વિચારે તો એક એસ્પિરેશનલ વેલ્યુ આવી જાય છે. પણ બીજા ઘણા કારણો છે. લોકોના બચ્ચાઓ જે છે આજકાલ એબ્રોડ સ્ટડી કરવા જાય છે, તો સ્ટડી કરવા જાય તો 3 થી 4 વર્ષ થાય, કદાચ પછી ત્યાં સેટલ બી થઈ જાય. તો ઘણા એમ વિચારે કે ભાડા પર ત્યાં ઘર લેવા કરતાં આપણું પોતાનું ઘર હોય ત્યારે ફેમિલી જઈ શકે, રહી શકે સાથે, અને બચ્ચાઓને બી સારું કન્વીનિયન્સ થઈ જાય. એ કારણ છે. ઘણાના બિઝનેસ એબ્રોડ હોય તો એ હોટલોમાં રહેવા કરતાં એના કરતાં પોતાના ઘરમાં રહે. એટલે એવા ઘણા બધા કારણ છે. એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ એક કારણ છે. અને જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે આપણે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીએ અને બહાર ઇન્વેસ્ટ કરીએ તો એક એડિશનલ ફેક્ટર જે આવી જાય છે એ જે કન્વર્ઝન કરન્સીનું જે ફ્લક્ચ્યુએશન છે એનું, કે જેમ કે તમે કરન્સી સ્ટ્રોંગ, ઇન્ડિયાનો રૂપી સ્ટ્રોંગ થાય ત્યારે બહાર લેવું બહુ સારું પડે, જ્યારે વીક થાય ત્યારે ત્યાંનું વેચવું હોય તો આપણે એપ્રિસિએશન મળે. એક એક્ઝામ્પલ લઈએ કે આપણે $1 લાખનું ઘર જો બહાર લીધું હોય અને એ 1 લાખ જ રહે સમજો 2 વર્ષ માટે, પણ આપણી કરન્સી 65 થી 75 થાય તો આપણે 10 રૂપિયા, જેમ કે અગર 70 હતું અને આજે 74 પાર કરી ગયું છે, તો આજે હવે તમે પ્રોપર્ટી વેચો તો તમને સારા રિટર્ન મળે. તો ઘણા બધા એવા કારણો છે જે અપાર્ટ ફ્રોમ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા કરતા, એટલે આ બધું લોકો વિચારે છે અને જે કરી શકે છે એ કરે પણ છે. આવું તમે જોયું હોય તો પાછલા વર્ષોમાં એક ટ્રેન્ડ હતો કે દુબઈમાં તમે ઘર લો તો તમે 99 વર્ષ સુધી ત્યાં રહી શકો. એટલે આપણે જોયું હતું કે ઘણા બધા ઇન્ડિયન્સ એની કામાર્થે જતા જ હોય છે દુબઈ, તો ત્યાં ઘર લઈ લેતા. તો તમે જેમ કીધું એમ વિલા મળે છે, અને હવે દુબઈ તો જે રીતે એક્સપેન્ડ થયું છે, ત્યાં જે ગ્રોથ થયો છે એ માર્વેલસ છે. પણ હવે બીજી કન્ટ્રીઝ પણ ડેવલપ થઈ રહી છે અને સામે આવી રહી છે, ફક્ત ભણવા ખાતર નહીં પણ રહેવા ખાતર પણ. કયા એવા દેશો છે? જો, તમે આ એક સારો પોઈન્ટ મારાથી ભૂલાઈ ગયો કહેવાનો, કે આજકાલ જેને કહે કે સિટીઝન શોપિંગ પણ ચાલે છે, કે અમુક કન્ટ્રીઝમાં તમને તમે ઘર લો તો તમને ઓટોમેટિક સિટીઝન બી મળી જાય છે. અને યુ વિલ બી સરપ્રાઈઝ કે અમેરિકા જેવા દેશમાં પણ આ રૂટ છે, EB-5 કરીને એક રૂટ છે જે ઘણા લોકોને નથી ખબર, કે તમે $500,000 એટલે 3-3.5 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો તમને ત્યાં 4 જણની સિટીઝનશીપ મળે છે તમને, વિધાઉટ એની કન્ડિશન્સ. તમારે ક્વોલિફિકેશન, તમારે એડ્યુકેશન, જોબ છે નથી છે, એ EB-5 એક કેટેગરી છે. એમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પ્રોપર્ટીમાં તો તમને અને તમારી ફેમિલીને સિટીઝનશીપ મળે છે. બીજી કન્ટ્રીઝમાં તો રેડ કાર્પેટ છે, જેમ કે સાયપ્રસ આજકાલ બહુ ફેમસ થઈ ગયું છે. સાયપ્રસમાં તમે ઇન્વેસ્ટ કરો
તો તમને સાયપ્રસની સિટીઝનશીપ તો મળે જ છે, પણ એ સાથે 28 યુરોપિયન કન્ટ્રીના પણ તમને વર્ક પરમિટ મળી જાય. એટલે જસ્ટ બીકોઝ સાયપ્રસ, અને સાયપ્રસમાં ઘર બહુ મોંઘા નથી હોતા. સેમ જ મલેશિયામાં છે, મલેશિયામાં રેડ કાર્પેટ છે, તમને એટ અ વેરી સ્મોલ પ્રાઇસ તમે નાનું ઘર ખરીદો તો તમને ત્યાં વર્ક પરમિટ અને 10 વર્ષની સિટીઝનશીપ મળી જાય છે, વિઝા મળી જાય છે. તો આવા ઘણા બધા દેશો છે જ્યાં તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી તમને સિટીઝનશીપ મળે છે, એટલે ડ્યુઅલ ફાયદો એ પણ થાય છે. લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે ત્યાં જઈ રહ્યા છે કારણ કે તમે જોયું આપણા ભારતમાં જે બધી સિચ્યુએશન બદલાઈ છેલ્લા 3 વર્ષમાં એમાં ઇન્વેસ્ટર નદારદ છે. રિયલ એસ્ટેટથી હવે ઇન્વેસ્ટર બિલકુલ નથી દેખાઈ રહ્યા, એન્ડ યુઝર્સ સૌથી વધારે આગળ આવી રહ્યા છે. તો એવામાં ઇન્વેસ્ટમેન્ટ ટૂલ તરીકે શું બહાર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે? હાજી, અને એમાં હું તમને કહું કે લંડન જેવી જગ્યા છે, ફોર એક્ઝામ્પલ કે દુબઈ છે, આ બે તો આપણે જોઈએ પોપ્યુલર જગ્યા ક્યાં છે જોઈએ તો લંડન, દુબઈ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, આ 4-5 વિસ્તાર છે જ્યાં કન્ટ્રીઝ છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, અને અલગ અલગ કારણ છે. હવે તમે દુબઈ ફોર એક્ઝામ્પલ લઈ લો કે દુબઈમાં તમને 1.5 કરોડમાં સારું એવું 2-બેડરૂમ લેવિશ ઘર મળી શકે, એટલે 1500 સ્ક્વેર ફૂટની આસપાસનું ઘર તમને મળે. હવે એ ઘર તમે જો ત્યાં ભાડા પર ચડાવો તો તમને 8-10% રિટર્ન મળે, જે અહીંયા 2% પણ નથી. 2% પણ નથી, એટલે આ છે. બીજું કારણ છે કે તમે ત્યાં જો બોરો કરો ઘર લેવા માટે, તમે સમજો અડધા પૈસા લઈ જાઓ અને અડધા પૈસા ત્યાંથી બોરો કરો તો ત્યાં ઇન્ટરેસ્ટ રેટ 4-5% છે, એટલે નેટ નેટ તમને ફાયદો. જેમ કે ઇન્ડિયામાં અત્યારે ઇન્ટરેસ્ટ રેટ સમજો 10% જેવું કે 9% જેવું છે, એની સામે તમે જેમ કીધું ઇન્વેસ્ટ રિટર્ન જે છે 2% છે, એટલે એ એક વેરી બિગ રિસ્ક છે કે અપ્રિશિએટ થશે તો તમને ફાયદો થશે, તમને ઇન્કમ પ્રમાણે તમે નથી લઈ શકતા. એટલે આ બધા કન્ટ્રીમાં એ પણ એક એડવાન્ટેજ છે. એટલે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ બી ઘણા છે, એના રિસ્ક પણ છે, આપણે ડિસ્કસ કરશું. પણ યસ, ઇન્વેસ્ટમેન્ટ પણ તમે જે કીધું, કારણ કે આપણે જોઈએ તો અહીંયા મોટે ભાગે જે ઘર લે છે કે ક્યારેક ક્યારેક ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ઈએમઆઈ પર જાય છે, કારણ કે તમે કીધું બોરો કરે છે બહાર પણ બોરો. શું ઈએમઆઈ સિસ્ટમ અથવા તો લોન સિસ્ટમ બહારના દેશોમાં પણ છે ખરી, કે કયા લોકો ઇન્વેસ્ટ કરે છે ત્યાં? જો ઇન્ડિયામાં આપણે જે હાઉસિંગ લોન લઈએ ને, એ હાઉસિંગ લોન અલગ છે, અને આપણે ત્યાં જે પ્રોપર્ટી લોન લઈએ એ અલગ છે. અહીંયા હાઉસિંગ લોન જે લઈએ આપણે આપણી ઇન્કમ પ્રમાણે જોઈએ અને દર મહિને આપણે એક ઈએમઆઈ ભરવું પડે, એ એક 10-12 વર્ષનું છે. આપણે અબ્રોડ જે લઈએ ત્યાં એ હાઉસિંગ લોન તરીકે નથી આવતું, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી આવે છે. એટલે એમાં શું છે, તમારી જે રેન્ટલ ઇન્કમ છે એની સામે તમને જે ભરવાના આવે, અને અમુક વાર તો ખાલી ઇન્ટરેસ્ટ ભરવાનો આવે, પ્રિન્સિપલ તો તમે ઘર વેચો ત્યારે રીપે કરો, એટલે એવી ફેસિલિટીઝ બી મળતી હોય છે. એટલે આ અલગ હોય છે. એના એના કારણસર શું છે, જે બિઝનેસમેન છે એના માટે સારું થાય છે ઇન્વેસ્ટ કરવાનું અબ્રોડમાં, જે સેલરીડ ક્લાસ છે જેની પાસે મૂડી નથી એના માટે કદાચ યોગ્ય નથી. અને એનું સ્ટેટિસ્ટિક્સ પણ છે, તમે 75% ઇન્વેસ્ટમેન્ટ અબ્રોડ જુઓ જે હાઉસિંગમાં કરતા, એ મોટા પાયે બિઝનેસમેન અને એચએનઆઈસ છે, વેરી ફ્યુ જે સેલરીડ એમ્પ્લોયી હોય છે. પણ જો હું અહીંયા રહેતી હોઉં, એટલે કે કોઈ પણ વ્યક્તિ જો અહીંયા રહેતો હોય અને એને જો અબ્રોડ ઘર ખરીદવું છે, કયા રૂટથી જવું જોઈએ? કારણ કે પૈસા આજે અહીંયાથી વિદેશોમાં મોકલવા અને ત્યાં ઘર ખરીદવું એટલું ઇઝી છે ખરું? બહુ ઇઝી છે. આરબીઆઈની જે એલઆરએસ સ્કીમ છે એના માટે એક લિમિટ આપી છે, એ લિમિટ ફ્લક્ચ્યુએટ થાય છે. આજની તારીખમાં હું માનું તો $2.5 લાખની પર પર્સન ની સ્કીમ છે. તમે $2.5 લાખ જે છે એનું તમે ઇન્વેસ્ટમેન્ટ, નોટ જસ્ટ પ્રોપર્ટી, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આજે તમે હું કોઈ પણ કરી શકે, અને એમાં આરબીઆઈની પરમિશન લેવાની જરૂર નથી હતી. તો તમે સમજો 4 જણનું ફેમિલી છે અને એમાં માઇનર બી છે, તો એ માઇનરને ગણીને 4 જણ તમે કરતા હો તો $1 મિલિયન સુધી તમે પર પર્સનની તમે $2.5 લાખ કહી રહ્યા છો, તો એટલે 4 જણા હોય તો સરવાળો વધી જાય, રાઈટ? વધી જાય. એમાં પણ લોકો પ્લાનિંગ કરે કે માર્ચ અને એપ્રિલ 2 અલગ વર્ષ થઈ ગયા, તો 1 વર્ષમાં તમને 2.5 લાખ છે, એટલે તમે બીજા મહિનામાં કરો તો $5 લાખ થઈ ગયા, એટલે $2 મિલિયન સુધી એક ફેમિલી, જે $2 મિલિયન તો બહુ જ ફર્સ્ટ ક્લાસ બજેટ કહેવાય, તમને સારા સારા કન્ટ્રીઝમાં, સારા સિટીઝમાં તમને $2 મિલિયન સારા ઘર મળી જાય. એટલે આમ ઇઝી છે, એવું ડિફિકલ્ટ નથી. આરબીઆઈની પરમિશન લેવી નથી પડતી, અને જો તમે એનાથી વધારે લેવું હોય 6-8 મિલિયન તો આરબીઆઈની પરમિશન લેવી પડતી હોય છે, જે પણ બહુ ડિફિકલ્ટ નથી. તમે તમારા ક્રેડેન્શિયલ્સ પ્રૂવ કરો તો તમને આરબીઆઈ લિબરલી તમને એમાં બી આપે છે. એલઆરએસ એટલે લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ જે કહેવાય છે. ઓકે ઓકે. પણ કોઈ પણ વ્યક્તિ લઈ શકે, એટલે એવું જરૂરી નથી કે તમે ત્યાં રહેતા હોય, તમારા કોઈ રિલેટિવ ત્યાં રહેતા હોય. આજે મારું કોઈ જ કનેક્શન નથી, સમજો મારા દીકરાઓ નાના છે કે મારે આગળ જઈને ત્યાં એમને મોકલવા છે, તો એની હાઉ આઈ કેન ઇન્વેસ્ટ? કોઈ પણ કરી શકે. ઓકે, કોઈ લિમિટ નથી. ઓકે, તો એટલે કોઈને ચિંતા કરવાની જરૂર નથી કે તમારે ત્યાં સિટીઝનશીપ લેવી પડશે, તમારે કામાર્થે ત્યાં જવું પડશે, અને પછી જો તમને તમે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો.
સ્ટુડન્ટ્સ પણ ઘણા જતા હોય છે, તમે જોયો હોય તો ભણતા પણ હોય છે અને સાથે સાથે કામ પણ કરતા હોય છે, સો એમના માટે એવી કોઈ પ્રોવિઝન્સ ત્યાં છે ખરી? એવી કોઈ પ્રોવિઝન નથી સ્ટુડન્ટ્સ માટે ખાસ જે છે, બટ એક રૂટ લોકો જે અપ્લાય કરે છે કે ફંડિંગ કરવા માટે, કે એક સારો એવો ફ્લેટ લઈ લીધો હોય ત્યાં 3 બેડરૂમનો કે જેમ કહો, તો આપણું બાળક જે છે એક રૂમમાં રહેતો, બીજા બે જે એ છે એના જ ફ્રેન્ડ્સ કે એના જે કોલેજના છે એને આપી અને એને જે ઇન્કમ આવે એમાંથી પણ કરે, તો આ બધા વેઝ પબ્લિક યુઝ કરતા હોય છે. આ તો ચર્ચા થઈ, પણ આકર્ષણ કેમ છે વિદેશોનું આકર્ષણ? કારણ કે હાલના દિવસોમાં બધા રિપોર્ટ્સના હિસાબે આકર્ષણ વધતું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી જેટલું રોકાણ નથી થયું એટલેથી વધારે રોકાણ ફર્સ્ટ ફાઇનાન્શિયલ ઇયરના ફર્સ્ટ હાફમાં થઈ ગયું છે આ ફાઇનાન્શિયલ ઇયરના, એટલું શું ખાસ છે ત્યાં? સૌથી મોટું તો લાઇફસ્ટાઇલ અને એક પ્રેસ્ટીજનું છે. હું કહું કોઈને કે મારું ઘર લંડનમાં છે અને કોઈને કહું કે મારું લોઅર પરેલમાં છે, તો એક પ્રેસ્ટીજની વાત આવી જાય છે. બટ ઓન અ પ્રેક્ટિકલ નોટ, આપણે જે કારણ ડિસ્કસ કર્યા એ બહુ જ મહત્વપૂર્ણ કારણ છે, કે જે અબ્રોડ ટ્રાવેલ કરતા હોય રેગ્યુલરલી, જેનું બિઝનેસ હોય, જેના બાળકો ત્યાં હોય, જેને ત્યાં ફ્યુચરમાં સેટલ થવાની ઈચ્છા હોય, આ બધા કારણ સારા એવા છે કે ત્યાં તમે આજની તારીખમાં ઇન્વેસ્ટ કરો. અને અમુક સિટીઝ છે, લંડન જેવા સિટીઝ છે, દુબઈમાં ઘણું પ્રોપર્ટી ફ્લક્ચ્યુએશન જોયું છે, આપણે લંડનમાં આટલું ફ્લક્ચ્યુએશન જોયું નથી. અને ત્યાં એમ લાગે કે સ્ટ્રોંગ છે કારણ કે વર્લ્ડ ઓવરથી બધા ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય. તમે દુબઈ જોશો તો એ બહુ ફ્યુ વર્લ્ડના લોકો આવતા, આપણે એશિયન્સ જે છે એ લાર્જલી આફ્રિકન્સ છે ત્યાં દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, પણ લંડન જેવી જગ્યા છે વર્લ્ડ ઓવરથી ચાઇનીઝ, રશિયન, અમેરિકન્સ બધા જ ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે એક સેફટી પણ લાગે અને ત્યાં ઘર લેવાની અને ટ્રાન્ઝેક્શન કરવાની જે ઈઝ છે બહુ જ ફર્સ્ટ ક્લાસ છે. તમે આટલું ડેવલપ્ડ માર્કેટ છે કે તમને ઘર લેવા માટે એક્ચ્યુઅલી અહીંયા બેઠા બેઠા તમે આખું ટ્રાન્ઝેક્શન કરી શકો. એટલે જે છેતરાઈ જવાની તકલીફો આપણે અહીંયા ભોગવી છે એવું ત્યાં નથી? ના, એવું ના કહી શકું. અહીંયા પણ બહુ જ સારા ડેવલપર છે, અહીંયા બી છેતરાઈ ને એવી આપણે તમે ડેવલપર્સ છે અને માર્કેટ છે, અને હવે રેરા અને બધા આવવાથી અહીંયાનું બી માર્કેટ પણ બહુ જ સારું થઈ રહ્યું છે. પણ ત્યાં જે છે એક કલ્ચર જે થઈ ગયું છે, જે પ્રમાણે હું છેતરાવણી પોઈન્ટ ઓફ વ્યૂ તો ના કહું, એમાં બી તમારે ખાતરી કરવાની જરૂર છે, સારા લોયર રાખવાનો, સારો બ્રોકર રાખવાનો, તમે પોતે જરા માર્કેટ સ્ટડી કરીને કરવાનું. અને ત્યાં પણ બને તો અંડર કન્સ્ટ્રક્શન નહીં લેવાનું, બીકોઝ અંડર કન્સ્ટ્રક્શનનું રિસ્ક તો રહ્યું ને. તમે બહારગામ લેતા હોવ તો એ રિસ્ક શા માટે લેવાનું કે તમે બિલ્ડર સાથે મારામારી કરવી પડે, પછી જોવા તો જઈ શકવાના નથી, જોવા તો જઈ શકવાના. એટલે તૈયાર ઘર હોય, રીસેલ ઘર હોય તો ત્યાં લેવું બેટર છે. એટલે હું છેતરાવના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પણ ટ્રાન્ઝેક્શન કરવાની પોઈન્ટ ઓફ વ્યૂ કે ત્યાં લીગલ સિસ્ટમ સારા છે, ત્યાં પ્રોપર્ટી માર્કેટ સારા છે, એસ્ટાબ્લિશ છે, એટલે બહુ ફાસ્ટ અને ઝડપ અને સિમ્પલી કામ થઈ જાય, એટલા બધા પ્રોસીજર્સ નથી હોતા ત્યાં લેવા અને વેચવા માટે. તો આ ચર્ચા તો ઘણી ઇન્ટરેસ્ટિંગ ચાલી રહી છે, પણ ઝડપથી એક વિરામ લઈને વિરામ બાદ આ જ અંગે ઘણા બધા સવાલો પણ આવ્યા છે જેનો ઉકેલ મેળવીએ. એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે. ત્યારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે પ્રોપર્ટી ગુરુમાં, વિદેશમાં રોકાણ કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ, જ્યાં આપણે અત્યારે જોઈ રહ્યા છે ઘણું આકર્ષણ વધી રહ્યું છે. નૌશાદ પંજવાની આજે મારી સાથે જોડાયેલા છે. નૌશાદજી, જ્યારે આપણે ઘર અહીંયા લેતા હોય ને, અમુક ઘણા પર્પઝ પણ હોય છે, એક ફિનાન્શિયલ સ્ટેબિલિટી તો હોય છે, સપનાનું ઘર હોય છે, પણ એક ટેક્સ પર્પઝ હોય છે. તમે જો કે હોમ લોન લઈએ તો મારા સેલરીમાંથી મને એટલો ટેક્સ રિબેટ મળશે, તો મારા પૈસા એટલા ટેક્સમાં બચી જશે, શું આ જ એક સહુલિયત બહાર વિદેશોમાં ઘર લઈએ તો ત્યાં મળે છે ખરી? સૌથી મોટી એક તમને ટેક્સની ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઇન્ડિયામાં તમે જ્યારે કોઈ એક ફ્લેટ લઈ અને જ્યારે પછી વેચો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં તમને એનો બેનિફિટ મળે, ઇન્ડેક્સેશનનો અને જે બધા ફાયદા છે. પણ તમે જો અહીંયા પ્રોપર્ટી વેચી અને તમે એબ્રોડ લેવાના હો તો તમને કેપિટલ ગેઇનનો બેનિફિટ નહીં મળે, રીઇન્વેસ્ટમેન્ટમાં એ નથી ગણાતું. એટલે પ્રોપર્ટી ઇન્ડિયામાં હોવી જોઈએ એવું કોર્ટ્સના ડિસિઝન એવા છે. ઘણા લોકોએ ટ્રાય કર્યો અને પાસ બી થઈ ગયો, પણ મોટા ભાગે કોર્ટના ડિસિઝન એવા છે કે તમે ઇન્ડિયામાં ઘર વેચો તો એનો ટેક્સ બેનિફિટ માટે તમે ઘર બહારગામ લો, એબ્રોડ લો, તો તમને એનો બેનિફિટ નહીં મળે. એટલે આ તમારે એક ધ્યાનમાં રાખવાનું, એટલે ટેક્સ પ્લાનિંગ ટૂલ તરીકે નહીં વપરાય. તમારે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો દેટ ઇઝ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ. બીજી વાત છે કે તમે જે કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરો છો ત્યાંના ટેક્સ રેટ શું છે એ જોવાની જરૂર છે. જેમ કે દુબઈ છે, ટેક્સ ફ્રી છે, તમે જ્યાં પણ કેપિટલ ગેઇન્સ થાય એનું કોઈ ટેક્સ છે નહીં. તમે લંડનમાં અને અમેરિકામાં કરો તો ટેક્સ રેટ બહુ જ વધારે છે, ઇન્ડિયા કરતાં બી વધારે છે, 33% થી પણ વધારે છે. એટલે એ તમારે એક
ખાસ ધ્યાનમાં રાખવો છે કે તમે વેચશો ત્યારે એ પણ ટેક્સ લાગશે, એસ્ટેટ ડ્યુટી અને ઘણા બધા ટેક્સ ત્યાં નવા ઇન્ટ્રોડ્યુસ થયા છે, તો એ પણ એક ધ્યાન રાખવાની. એ બધા કેલ્ક્યુલેશન કરીને તમે કરો અને તમારા કેલ્ક્યુલેશનમાં બેસતું હોય દેન ઇટ ઇઝ વર્થ. મલેશિયામાં કંઈક 5% જેવું ટેક્સ છે, એટલે દરેક કન્ટ્રીના અલગ અલગ છે. બીજું તમારે ધ્યાન રાખવાનું છે કે ઇન્ડિયાનું કઈ કન્ટ્રી સાથે ડબલ ટેક્સ એગ્રીમેન્ટ અવોર્ડન્સ એગ્રીમેન્ટ છે, DTAA જેને કહીએ આપણે, કે એના લીધે એવું ના થાય કે તમને ત્યાં પણ ટેક્સ લાગે અને ઇન્ડિયા પણ ટેક્સ લાગે જ્યારે લોંગ ટર્મ ગેમ થાય. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઇન્ડિયાનું ઘણી બધી મેઇન કન્ટ્રી સાથે DTAA એગ્રીમેન્ટ છે જ છે, પણ એ તમારે કાળજી કરવાની, એક જોવાની, તમારા ટેક્સ કન્સલ્ટન્ટને પૂછીને ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા, નહીં તો એ તમને એક પ્રોબ્લેમ થઈ શકે. એટલે ટેક્સ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, એ તો 100% જોઈને ખાતરી કરવાની જરૂર છે. તમારે એક ક્લિયર વ્યૂથી જવું પડશે, તમારે અહીંયા પણ એક બ્રોકરેજ ફર્મ સાથે વાતચીત કરવી પડશે અને ત્યાંના જેટલા પણ લીગલ ઇસ્યુઝ છે, જે રીતે કહ્યું કે ડબલ ટેક્સેશન ન લાગે આ દેશમાં પણ અને બહારના દેશમાં પણ, બંને બાજુ તમને ભરવું પડશે, તો તમને પ્રોપર્ટી કોસ્ટ વધતી દેખાશે. ત્યારે જ સવાલો, જે મેં કીધું ઘણા બધા આવ્યા છે, એમાં એક સવાલ આવ્યો છે શ્રેયાંશ મહેતાનો અમદાવાદથી. એ તેઓ પૂછી રહ્યા છે કે 1 કરોડમાં કયા દેશમાં ઘર મળી શકે અને કેટલું મોટું હશે, એટલે મારા ખ્યાલથી સ્ક્વેર ફીટના હિસાબે પૂછતા હોય જે રીતે આપણે અહીંયા જોઈએ છે. તો તમે દુબઈ જો તો દુબઈમાં તમને થોડા આઉટસ્કર્ટ્સ પર જોઈએ, નવા વિસ્તાર છે, ત્યાં તમને 1-1.5 કરોડની અંદર સારા એવા ઘર મળી જાય, લાર્જ 1 બેડરૂમ અથવા કોમ્પેક્ટ 2 બેડરૂમ જેને કહીએ. અને મારા હિસાબે એ કમ્પેરેબલ છે, તમને મુંબઈમાં આ રેટમાં ઘર નથી મળતા સારા વિસ્તારમાં. એટલે એ પ્રમાણે દુબઈ એક એરિયા છે, મલેશિયા છે, ત્યાં ઘર સસ્તા છે. બીજા બધા ઘણા કન્ટ્રીઝ હશે ત્યાં તમને સસ્તા મળશે. હવે લંડન છે ફોર એક્ઝામ્પલ, ત્યાં ઘર જનરલી મોંઘા હોય છે. તમારું બજેટ ના હોય 1.5-2 કરોડનું બજેટ હોય તો કદાચ લંડનમાં તમને ન મળે. ત્યાં મિનિમમ 3-3.5 કરોડનું હોય તો તમને સારા ઘર મળે છે એના અંદર. એટલે એ કન્ટ્રી ટુ કન્ટ્રી સ્ટડી કરીને, પણ ધ્યાન રાખવું કે જ્યાં તમે જે પણ કન્ટ્રી સિલેક્ટ કરો ત્યાંના લોકલ કાયદા જોઈને કરવા અને ત્યાંની માર્કેટ જોઈને કરવી. તમને આફ્રિકા ઘણા બધા ઇન્વેસ્ટ બિલ્ડર આવે છે ઇન્ડિયામાં પ્રેઝન્ટેશન કરવા માટે. બધી જ જગ્યા પર સારા તમને લો મળશે એવું જરૂરી નથી. આજે અમેરિકા, દુબઈ, લંડન, સિંગાપોર, મલેશિયા આ બધી જગ્યા પર એસ્ટાબ્લિશ માર્કેટ છે, સારા ઘર અને સારા લો છે. પણ અમુક કન્ટ્રીમાં તમે લો અને કંઈક લીગલ પ્રોબ્લેમ થાય તો તમને સસ્તા ઘર મળશે, પણ તમારે ચેક કરવું પડશે કે લીગલ ત્યાંની સિસ્ટમ શું છે. મારા ખ્યાલ વર્ષમાં 2 વાર એવા એક્ઝિબિશન થાય છે જ્યાં અબ્રોડની બધા ડેવલપર્સ અહીંયા હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારણા થતી હોય છે. ત્યારે જ એક સવાલ આવ્યો છે પ્રણવ દોશીનો મુંબઈથી. તેઓ પૂછી રહ્યા છે કે તેમના દીકરા માટે, તેમને ફ્યુચર માટે વિચાર્યા છે કે સ્ટડી માટે અને કાયમી વસવાટ માટે કઈ કન્ટ્રી, કયો દેશ સારો રહે. આ તો પર્સનલ ટેસ્ટની વાત છે. આજે એક ટાઈમ હતો જ્યારે ખાલી લંડન આપણે સ્ટડી કરવા જતા હતા, યુએસએ જતા હતા, પણ આજે બધી બાજુ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ઇવન દુબઈ, ઘણા બધા સારા કોલેજીસ આવી ગયા છે, ઇન્સ્ટિટ્યુશન આવી ગયા છે. એટલે એમના બજેટ પ્રમાણે એમનું રહેવા, જેમ કે દુબઈ લોકો એમ કહે છે કે ઇન્ડિયાનું એક્સટેન્શન છે, 2.5 કલાકમાં તમે દુબઈ પહોંચી જાઓ. તમે જો તો ત્યાં જાઓ તો મિની ઇન્ડિયા જ લાગે, મિની ઇન્ડિયા લાગે. તમને કલકત્તા જવા માટે બોમ્બેથી કદાચ વધારે ટાઈમ લાગે. એટલે એ પ્રમાણે તમારી કન્વીનિયન્સ ને બધું જોઈને, અમેરિકા સારું છે પણ તમને 16-18 કલાકની ફ્લાઇટ લેવાની, તો એ બધું તમારે પર્સનલ સર્કમસ્ટન્સીસ જોઈને. પણ મને લાગે સ્ટડીના હિસાબે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અત્યારે આ બઝિંગ કન્ટ્રીઝ દેખાઈ રહી છે જ્યાં વધારે લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે. સૌથી વધારે લંડનમાં લોકો જાય છે અને લંડનમાં પણ ઇન્ડિયન્સ top 3માં ગણાય છે, જે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જાય છે. એટલે એ પ્રમાણે પણ ત્યાં ઘણી તમને જોવા મળશે. લંડન ઇઝ ઓલસો મિની ઇન્ડિયા જેવું જ છે, તમને બધા જોવા મળે. ઓકે, તો ભણવાના દ્રષ્ટિએ તમે આ કન્ટ્રીઝ પસંદ કરી શકો. ને પણ જો ઘર લેવા હોય તો તમે કીધું એમ 3-3.5 કરોડની આસપાસના ઘર ત્યાં મળી રહે, એટલે અપાર્ટમેન્ટ મળે, મીન્સ એક ફ્લેટ મળે ઓર બંગલો ટાઈપ મળે. જો તમે નાના, તમે મેઇન સિટી તરફ આવો તો તમને નાના કોમ્પેક્ટ ઘર મળશે. પણ તમે જો સબર્બ્સમાં જાઓ અને ત્યાં સબર્બ્સ બહુ દૂર હોવા છતાં બી કનેક્ટિવિટી એટલી બ્યુટીફુલ હોય છે ટ્રેન ની, કે તમે 1-1.5 કલાકમાં તમે એકદમ ઇન્ટિરિયર્સમાં પહોંચી જાઓ, કન્ટ્રી સાઇડ જાય, ત્યાં તમને 2-3 બેડરૂમના
વિલા તો ના કહેવાય પણ જેના હાઉસ કે એ લોકો એ મળે બંગલો પણ બેઠા ઘર હોય છે જેના ગાર્ડન વાર્ડન હોય શકે એ સુવિધા હોય છે એક્ચ્યુઅલી અને ત્યાંના કન્ટ્રી સાઈડ એટલે ઘણું સારું હોય છે જે રહેવા માટે તમને એમ લાગે તમે કોઈક સરસ એકદમ ખુલ્લી હવા અને ફ્રેશ એર વાળો માહોલ પણ ત્યાં મળી રહે છે. આગળ સવાલ આવ્યો છે મુંબઈથી ઇન્વેસ્ટમેન્ટ માટે શું બીજા દેશોમાં ઘર ખરીદી શકાય, જે પહેલાં મેં પણ એ કીધું કે ઇન્વેસ્ટર્સ જે અત્યારે મુંબઈ કે રિયલ એસ્ટેટમાંથી કમ્પ્લીટલી દૂર થતા દેખાઈ રહ્યા છે, તો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ કેટલું ટકા રિટર્ન ત્યાં મળી શકે અને ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય રહેશે? જો પ્રોપર્ટી માર્કેટ વર્લ્ડ ઓવરમાં ફ્લક્ચ્યુએટ થતું હોય છે, બરાબર છે, આપણે ઇન્ડિયામાં જોયું છે ને તો મારા હિસાબે ઘણું સ્ટેબલ ગણાય. આપણે છેલ્લા 3-4 વર્ષથી જોઈએ તો ભાવ તૂટ્યા નથી, ભલે વધ્યા ના હોય. આપણે છેલ્લા 3-4 વર્ષથી જોઈએ છે કે માર્કેટ ડાઉન છે, છતાં બી રેટ્સ કે જો ધારે એવા પડ્યા નથી, 10-20% મેક્સિમમ 30% સૌથી ખરાબ વિસ્તારમાં હોય. એટલે ઇન્ડિયા આમ જોવા જોઈએ તો રિયલ એસ્ટેટથી સિક્યોર છે અને સેફ છે. અને આપણે એપ્રિસિએશન પણ જોયા છે ઘણા બધા વિસ્તારમાં 10 વર્ષમાં સારા એપ્રિસિએશન. એટલે ઇન્ડિયા એવું ખરાબ નથી, પણ ઇન્ડિયામાં પ્રોપર્ટી લે વેચ કરવું એ જે બહુ અઘરું છે, અને જે હિસાબે માર્કેટ હતું રહેરા પહેલાંનું અને એ જે હતું એ કારણસર લોકો ઇન્વેસ્ટ બહાર કરતા હતા, એક ઈ છે. બીજું, ઇન્ડિયામાં રેન્ટલ ઇન્કમ બહુ ઓછી છે, એબ્રોડમાં એ પ્રમાણે રેન્ટલ સારી થાય. થર્ડ, ટેક્સ એંગલ આપણે જોયું કે ટેક્સ એંગલ અમુક કન્ટ્રીમાં ટેક્સ એકદમ ઝીરોથી લઈને મામૂલી ટેક્સ હોય છે. આ બધા કારણસરથી એક છે. અને આપણે લાસ્ટ એક બીજી વાત કરીએ કે ફ્લક્ચ્યુએશન ઓફ કરન્સી જે છે એ તમે રિસ્ક લેવા તૈયાર હો, બીકોઝ બંને તરફ ફ્લિપ થઈ શકે. જો કરન્સી અપ થાય ડાઉન થાય તો પ્રોપર્ટીના પ્રાઇસીસ ભલે સેમ રહ્યા હોય કે બહુ ઓછા ફ્લક્ચ્યુએટ થયા, પણ તમારી કરન્સી જો બહુ ફ્લક્ચ્યુએટ થઈ હોય તો તમને એમાં ફાયદો પણ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે. એટલે બંને રીતે જોવાની જરૂર છે. પણ તમે એબ્રોડ ઇન્વેસ્ટ કરતા હો તો મારા માઇન્ડ પ્રમાણે 10 વર્ષનું વિસ્તાર પકડીને ચાલવાનું, બીકોઝ ઇન્ટરનેશનલ કરન્સી, ઓઇલ રેટ, ડોલર, આ બધા એના ફ્લક્ચ્યુએશન એક એડિશનલ તમારા માથે હેડેક છે. એટલે એ તમે જો ઝેલવાની તમારા તાકાત હોય અને તમારું માઇન્ડસેટ હોય તો એબ્રોડ ઇન્વેસ્ટ કરવામાં ડેફિનેટલી રિટર્ન્સ કમ્પેરેબલ વિથ સમ ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા કરી શકાય. ત્યારે ઘણી વાર થાય ને કે આપણે બહાર તો રોકાણ કરી રહ્યા છે પણ કેટલું સેફ છે, આપણે અહીંયા ચલો ત્યાં એકવાર રોકાણ કરી પણ દીધું પણ ત્યાં ઘરનું ધ્યાન કોણ રાખશે, ત્યાંની રખેવાળ કોણ કરશે, ત્યાં આગળ રેન્ટ પર આપવું છે તો શું ફરી અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવું પડશે, આવા બધા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે, એનો કોઈ ઉકેલ છે ખરો? બહુ સરળ છે. તમે આ બધા જે આપણે કન્ટ્રીના નામ લીધા, દુબઈ છે, લંડન છે, 3-4 મોટા સિટી અમેરિકામાં છે, સિંગાપોર છે, મલેશિયા છે, આ બધા કન્ટ્રીમાં ઓલરેડી એટલી એસ્ટાબ્લિશ માર્કેટ છે કે તમારે પર્સનલી ત્યાં ભાડા પર ચડાવવા જવાની જરૂર નથી. તમારે પ્રોપર્ટી ખરીદવા માટે ઓફકોર્સ જવું પડે રજિસ્ટ્રેશનના માટે, પણ એ પછી તમારે રેગ્યુલરલી જવાની જરૂર નથી પડતી. તમારા જે ત્યાં લોકલ બ્રોકર્સ છે, સારા રેપ્યુટેડ બ્રોકર્સ છે, એ જ બધું તમારા માટે કામ કરી દેતા હોય છે. એટલે દેટ વે માર્કેટ બહુ સેફ અને ટ્રસ્ટવર્ધી માર્કેટ છે. કોઈ મિસયુઝ થાય કે એવો બધો ચાન્સ બહુ ઓછા છે આ બધા કન્ટ્રીઝમાં. ત્યાં પણ બ્રોકરેજ બ્રોકર્સ જે હોય એ બધા સર્ટિફાઈડ હોય છે, જે રીતે આપણા ત્યાં હવે નવી પહેલ થઈ છે, બધા બ્રોકર્સ પણ સર્ટિફાઈડ હોય છે, રેરા સર્ટિફાઈડ, એવા સર્ટિફાઈડ મળે જેના પર એકદમ ટ્રસ્ટ રાખી શકાય. તો જો તમે સર્ટિફાઈડ ન હો તો તમે બ્રોકરિંગ કરી ના શકો. એક લાઇસન્સ જેવું તમારે જોતું હોય છે, એક એક્ઝામ આપવી પડતી હોય છે એ લોકોને, અને પછી લાઇસન્સ મળે છે, અને એ લાઇસન્સ પરમનન્ટ નથી હોતું, એ લોકોને પીરિયોડિકલી પાછી એક્ઝામ આપવી પડે છે. એટલે એ હિસાબે ઓનલી સર્ટિફાઈડ બ્રોકર્સ જે હોય છે એ જ તમારી સાથે ડીલ કરી શકે. એટલે એ આપણા કરતાં વધારે સેફ છે અને બહુ એ લોકોને. અચ્છા, બીજી એક વાત મને યાદ આવે છે કે ત્યાં ઇન્સ્યોરન્સ બહુ સારા હોય છે. આપણે ત્યાં હજી ઇન્સ્યોરન્સ પ્રોપર્ટી રિલેટેડ બહુ ઓછા આવ્યા છે, પણ ત્યાં પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ બહુ જ સારા હોય છે. એટલે કોઈ પણ તમારે કંઈક પ્રોબ્લેમ થયા ટાઇટલના કે જેવી છે તો ત્યાં ઇન્સ્યોરન્સ પણ એક એડિશનલ છે. લીગલ સિસ્ટમ સારી છે, એટલે તમારે ત્યાં કેસ કરવા હોય તો બહુ ઝડપથી અને બહુ ફાસ્ટ સોલ્વ થઈ જાય. અહીંયા પ્રોપર્ટી કેસ વર્ષો ચાલે છે, ત્યાં એવું નથી હોતું. તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ ત્યાં થઈ શકે છે. જો અપ્રોક્સિમેટલી તમે કીધું કે ડોલર જ્યારે આપણે ત્યાં રૂપિયો જ્યારે સ્ટ્રોંગ હોય ત્યારે ઘર ખરીદવું જોઈએ, અને જો નબળો થતો હોય તો આપણે વેચીએ તો આપણને સારા પૈસા મળે, પણ જો વેચવું હોય તો પણ રાખવું, તો લાંબા ગાળા માટે 5-10 વર્ષ તમે રાખો તો તમને સારા રિટર્ન મળે અગર તમે ઇન્વેસ્ટર હો તો. અધરવાઇઝ તમે તમારા ફ્યુચર પ્લાનિંગ માટે લેતા હો, તમારા ફેમિલી મેમ્બર્સ માટે લેતા હો તો એ તો પછી એન યુઝ માટે થઈ રહે છે, તો એને વેચવાની જરૂર પડતી નથી. પણ જે હોય છે કે કેટલા પૈસામાં મળે, કેટલો એરિયા મળે, કારણ કે અહીંયા આપણે સ્ક્વેર ફૂટથી ચાલતા હોઈએ છીએ કે કાર્પેટ એરિયાથી ચાલતા હોઈએ, કઈ રીતના એને મેનેજ કરવું જોઈએ, કઈ રીતે સમજવું જોઈએ? જો ત્યાં છે ને
આ બધું બિલ્ટઅપ ને આ બધું પ્રોબ્લેમ હોતા નથી. જનરલી જે યુઝેબલ એરિયા છે, કાર્પેટ એરિયા, એ પ્રમાણેની એ લોકો વાત કરતા હોય છે. એડિશનલી તમારે એમિનિટીઝ શું આપે છે એ જોવાની છે. એટલે બે ચીજ તમે જોઈ લીધી કે તમારે જે પ્રોપર્ટી છે એની અંદર એમિનિટીઝ શું છે, તમને કાર પાર્ક છે, ક્લબ હાઉસ છે, જે બી છે એમિનિટીઝ. એટલે આ બે ચીજનું તમે એક ક્લિયર સમજી લીધું હોય તો સ્ક્વેર ફિટેજનો એવો પ્રોબ્લેમ હોતા નથી. બીજું જે અમે જોયું છે કે ઇન્ડિયન્સ જે એબ્રોડ ઇન્વેસ્ટ કરતા હોય છે એ લોકોને લક્ઝરિયસ સાઇઝના ઘર નથી જોતા હોતા. કોમ્પેક્ટ પણ સેન્ટ્રલી લોકેટેડ. જો કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો લોકેશન થોડુંક સેન્ટ્રલ હોય પણ ઘર થોડા નાના હોય તો એ ટાઈપના ઘરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે ટુ બેડરૂમ છે, ઈચ બેડરૂમ કંઈ બહુ મોટો લેવિશ હોય એવું કંઈ જરૂરી નથી હોતું. એટલે વેરી કોમ્પેક્ટ, યુઝેબલ, સાયન્ટિફિકલી જે લોકો ડિઝાઇન કરી હોય કે એટલા સ્ક્વેર ફીટમાં કમ્ફર્ટેબલી રહી શકાય, હેબિટેબલ હાઉસ જેને કહેવાય, લોકો એમાં ઇન્વેસ્ટ કરે છે. કન્વીનિયન્સીસ બધી ત્યાં હોય છે, લોન્ડ્રોમેટ આ, એટલે ઘરની અંદર. અને એના માટે વિઝાની પણ ટેન્શન હોતી નથી, મળી રહે છે વિઝા, પછી બધું મળી રહે છે. મારા ખ્યાલથી આ ઘણી ઇન્ફોર્મેશન મળી ગઈ છે. એટલે આ ફેસ્ટિવ સિઝનમાં અગર તમને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમને ઇન્વેસ્ટ કરવું છે, રોકાણ કરવું છે, તો તમે દેશની બહાર જઈને પણ રોકાણ કરી શકો છો, જે ઇઝી હવે બનતું દેખાઈ રહ્યું છે. નિયમો ઘણા પાડવા જોઈએ, ટેક્સના હિસાબે તમારે જવું પડશે ને જેને ધ્યાનમાં રાખીને તમારે રોકાણ કરવું પડશે. અને આ બધી જે ચર્ચાઓ થઈ છે એમાંથી તમને હજુ કોઈ સવાલો આવતા હોય તમને લખી મોકલાવજો, જેનો અમે ઉકેલ આપવાની પૂરી કોશિશ કરશું. નશાજી આભાર. ફેસ્ટિવલ સિઝનમાં એક સારા થીમને લઈને આપણે રોકાણકારોની સામે આવ્યા છે એન્ડ યુઝર્સની સામે આવ્યા છે, તો ઇન ફ્યુચર અગર એમને ત્યાં બહાર જવું હોય તો ઘણું કામ લાગશે. આભાર આપનો. ત્યારે જાઓ પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.